સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા સણદ્રા અને રટોટી ગામની વચ્ચેની સીમમાં આવેલ બણભા ડુંગર ખાતેના મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવદર્શન માટે ઉમટી પડ્યા હતા. માંગરોળ તાલુકાના બણભા ડુંગરે આવેલા બણભા દેવ આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું પ્રતિક છે અને હજારો લોકો આ ડુંગર પર આવેલા મંદિરે દેવદર્શન માટે આવતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા માટે ₹5 કરોડની ગ્રાન્ટ ફાળવતા ડુંગર ઉપર ચઢવા માટેના પગથિયાઓ સહિતના વિકાસના કામો કરવામાં આવ્યા છે. ત્રણ ગામોની સીમાએ આવેલા બણભા ડુંગરના મંદિરનું સંચાલન બણભા વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ધાર્મિક સ્થળે દશેરા પર્વ નિમિત્તે મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનોએ ઉમટી પડી દેવદર્શનની સાથે મેળાની મજા માણી હતી. જીટીઓસા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંકલ, અમારા જે વાંકલ વિસ્તારમાં એક આદિવાસી વિસ્તારમાં પ્રખ્યાત એવું એક ઇકો ટુરિઝમ બણભા ડુંગર, સણદ્રા, રટોટી ને ઓગણીસા આ ત્રણ ગામના સહયોગથી અમે અમારા આપણા કાર્ય વિસ્તારમાં વાંકલ રેન્જના કાર્ય વિસ્તારમાં આ ઇકો ટુરિઝમ છેલ્લા એક વર્ષથી આપણા માન્ય મંત્રી શ્રી સાહેબના હસ્તે ગયા વર્ષે એનું આપણે મુહૂર્ત કરેલું, પણ આ વર્ષે જરા મુહૂર્તમાં જરા લેટ પડ્યા છે એટલે મુહૂર્ત જે લોકાર્પણ કરવાનું હતું પણ પછી આ મહિના પછી કરવામાં આવશે, હવે પછીના મહિનામાં. પણ દશેરા આવી જતા અહીંના સ્થાનિક લોકો અહીંયા આપણા વિસ્તારની અંદર બણભા દાદાને ખૂબ મોટા પ્રમાણમાં માન્યતા પ્રમાણે માનતા હોય, અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં 5-10 હજારની વસ્તીથી મેળો ભરાય છે. એમાં બધા લોકો આજુબાજુથી આવે છે, બંને 3-4 તાલુકાના માણસો અહીંયા ભેગા થાય છે. એક આનંદ ઉલ્લાસ, એક પર્યટન સ્થળ તરીકે વિકાસ વધુ થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ. સાહેબ, અહીંયા કઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? અહીંયા અમે જ્યાં ઉપર ચડવા માટે પગથિયા નતા, ઇકો ટુરિઝમ માટે રહેવા માટે જે પ્રવાસી આવે એમાં ટોયલેટ, બાથરૂમ, પાણીની સુવિધા એવું તથા મંદિરો, જે મંદિર હતા આપણા પુરાના એને અદ્યતન કર્યા છે. એનાથી લોકોના મગજની અંદર એવું ઉપસી આવે કે અમે વધુ ભક્તિ કરીને ભક્તિ તરફ વળાંક વળે એવી સુવિધા કરવામાં આવેલી. શું નામ તમારું? રાવલીબેન. તમે આ મેળામાં આવ્યા, શું તકલીફ પડી તમને? ચડવાની તકલીફ પડી. શું છે? કેટલા માણસો તમારી જોડે આવેલા છે? મારું નામ પ્રકાશભાઈ ગામિત છે, હું રટોટી ગામનો છું. આ અમારો બણભા ડુંગર છે, એ રટોટી, ઓગણીસા, સળંદ્રા ત્રણેય ગામની વચ્ચે આવેલો છે, જે વર્ષોથી અહીં અમારા આદિવાસી પ્રજા માટે બણભા દાદા તરીકે પૂજાય છે અને ધીરે ધીરે દશેરાના દિવસે અહીંયા પણ પૂજવા માટે આવે છે. અમારા અહીંયા અનાજ પાણી જ્યારે પાકે છે ત્યારે આજુબાજુના ગામોથી ગાડલી અને ટ્રેક્ટર જેવા સાધનો લઈને ટેમ્પા અહીંયા રાત્રિ રોકાણ કરે છે, આવે છે. હવે અહીં દશેરાના દિવસે મેળો ભરાય છે, જ્યાં દૂર દૂરથી આજુબાજુના 7-1 તાલુકામાંથી પ્રજા અહીંયા દર્શન માટે આવે છે અને દશેરાના દિવસે અહીંયા જે પ્રવાસન તરીકે જેનો વિકાસ થયો છે એનો કામ, એના લીધે અહીં પબ્લિક સારી આવે છે અને લોકો માટે સગવડ પણ ઊભી કરી છે અને અહીંના જે સ્વયંસેવકો છે, આજુબાજુના જે ગામોના જે પ્રતિનિધિઓ છે તેની કામગીરી પણ સારી છે, જેના લીધે ગામને આવવાને તકલીફ નથી. અને અહીં જે પણ ડુંગર માટે આવે છે અને મારું નામ કિશન ભટ્ટ, ખેડૂત સમાજ આગેવાન. વર્ષોથી અહીં આગળ ખેડૂત સમાજના માધ્યમથી ખાસ કરીને ઓગણીસા, સરદ્રા અને રટોટી ગામની સીમની વચ્ચોવચ્ચ આવેલો બણભા ડુંગર, જે ખાસ કરીને આદિવાસી સમાજ તેમની કુળદેવીનું જે અહીંયા આગળ મંદિર છે અને એમના બણભા દાદા જે એમના આસ્થાનું પ્રતિક છે, ખાસ કરીને દશેરા દિવસે અહીંયા આગળ મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ અહીંયા આગળ આવે છે. આ વિસ્તારના ધારાસભ્ય માનની શ્રી ગણપતભાઈ વસાવાજીએ પોતે અંગત રસ લઈ 5 કરોડ જેટલી રકમ ફાળવી અને અહીંયા આગળ સ્થળનો જે વિકાસ કર્યો છે તેને અમે આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે ખાસ કરીને જે પૈસા જે ખર્ચવામાં આવ્યા છે અને જે ચઢવા માટે પગથિયા બનાવવામાં આવ્યા છે એ પગથિયા ઘણા ઊંચા છે અને લોકોને ચઢવામાં ઘણી તકલીફ પડે છે. પગથિયાની જે હાઈટ હોવી જોઈએ
એ એના જે નિયમ મુજબ છે એના કરતાં પણ વધારે મોટી છે. અને અસંખ્ય લોકોની ફરિયાદ છે કે ભાઈ પગથિયાની હાઈટ છે એ વ્યાજબી નથી અને જે બનાવવી જોઈએ એ ધારાધોરણ મુજબ થઈ નથી. એટલે જે પણ જવાબદાર અહીંયા અધિકારી હોય કે જે પણ જેને કોન્ટ્રાક્ટ લીધો હોય એને અમારે ખાસ તાકીદ કરી છે આપના માધ્યમથી કે આ પગથિયાની હાઈટ છે એ ટૂંકી કરવામાં આવે અને સાઈઝ નાની કરવામાં આવે જેથી લોકોને ખાસ કરીને વયોવૃદ્ધ માણસો જે ચડે છે એને ઘણી તકલીફ પડે છે. એટલે એક આ એક માંગણી છે અમારી. અને બીજી વસ્તુ કે ઉપર જે ચડીને જાય છે તેના માટે પીવાના પાણીની કોઈ સગવડ નથી. આ બાબતમાં પણ વન વિભાગ ખાસ અંગત રસ લે અને પાણીની સગવડ ઉપર કરે એવી અમારી માંગણી છે. મારું નામ સોમભાઈ એમ ચૌધરી, ઓગણીસા સળંદરા ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે હું છેલ્લા દસેક વર્ષથી સેવા આપું છું. આ બણભાદાદાનું સ્થળ એ અમારા આજુબાજુના આદિવાસી વિસ્તારના જે આદિવાસી લોકો છે એમનું ખરેખર આસ્થાનું કેન્દ્ર છે. અને આ પ્રવાસન તરીકે આ બણભાદાદાના ડુંગરને જે જાહેર કર્યું ગુજરાત સરકારે અને આ વિસ્તારના માંગરોળ અને ઉમરપાડાના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે ફરજ બજાવતા એવા ગણપતસિંહ વસાવા સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનવા જેવો છે. કારણ કે આ વિસ્તારમાં જોવા જઈએ તો ખૂબ મોટામાં મોટું ધામ એટલે બણભા ડુંગરનું ધામ છે. ત્યાં જે કે વચ્ચે માતાજીનું પણ સ્થળ આવેલું છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં આ દર્શનનો લાવો લઈશે. આજુબાજુથી જે આદિવાસી પ્રજા ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પધારે છે અને બણભાદાદાના ખૂબ મોટા પ્રમાણમાં દર્શનનો લાવો લઈશે. અને ખરેખર આ વિસ્તારમાં જોવા જઈએ તો ખૂબ આસ્થાનું કેન્દ્ર અને દર્શન માટે ખૂબ લાભ લેવા જેવો છે એવી મારી સૌને નમ્ર વિનંતી છે. આજુબાજુના ગામડાના વિસ્તારના લોકોને અને પ્રવાસન સ્થળ તરીકે જે ગણપતભાઈ વસાવા સાહેબે આ વિસ્તારને જાહેર કર્યો બણભા ડુંગરનો એ બદલ આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે અને ઓગણીસા સળંદરાના સરપંચ તરીકે હું આ તબક્કે ગણપતસિંહ વસાવા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.